આસ્ટરન બાળકો, આજે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણ રિવિઝનમાં પ્રશ્ન નંબર 8 જોઈશું. શું કીધું છે? જોડકા જોડો એટલે એને બી સાથે જોડવાનું છે. તો આપણે રંગ કરેલો ભાગ ઉપર અને કુલ ભાગ નીચે લખીશું. તો રંગ કરેલો ભાગ કેટલો છે? 1 અને કુલ ભાગ કેટલા છે? 1 2 ને 3, તો 100 છે. 1/3, તો એની સાથે જોડી દઈશું. એવી જ રીતના બીજું છે એના કેટલા ભાગ પડે છે? 2 ભાગ. અને એમાંથી કેટલામાં ભાગ પૂરેલો છે? 1, તો 1/2 આવશે. એવી રીતના ત્રીજું છે, એમાં 1, 2 અને 3 ભાગ છે, એમાંથી 2 ભાગ કેવા છે? રંગ પૂરેલો, તો 2/3 આવશે. એના ચોથું છે, એના 1, 2, 3, 4 અને 5 ભાગ છે, એમાંથી કેટલા ભાગ રંગ પૂરેલા છે? 3, તો 3/5 જોડે જોડીશું. એટના 5મા નંબરનું છે, એમાં કુલ 4 ભાગ છે, એમાંથી રંગ કરેલો ભાગ કેટલો છે? 1, તો એને 1/4 જોડે જોડીશું. તો જે પહેલું છે એને 1/3, બીજું છે એને 1/3, ત્રીજું છે એને 2/3, ચોથું છે એને 3/5, અને 5માને 1/4 સાથે જોડીશું. એવી જ રીતના આપણને આપેલું છે બ કે જોડકા જોડો. તો એમાં પહેલું આપેલું છે, એમાં કેટલા ભાગ છે? તો 1, 2, 3 અને 4, એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? 3, તો 3/4 સાથે જોડીશું. એ રીતના જ બીજા નંબરનું છે, તેમાં 1, 2, 3, 4 અને 5 કુલ 5 ભાગ છે, એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? 4, તો 4/5 સાથે જોડીશું. એ રીતના ત્રીજા નંબરમાં 1, 2, 3, 4 આપેલા છે ભાગ, એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલા છે? 2, તો એને 2/4 જોડે જોડીશું. એવી જ રીતના ચોથા નંબરનું છે, એમાં 1, 2, 3, 4, 5 કુલ 5 ભાગ છે, એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? 1 જ, તો એનો જવાબ શું આવશે? 1 ભાગમાં, એટલે 1/5, એટલે અથવા તો 1/5 પણ થશે. એવી જ રીતના 5મા નંબરની આકૃતિ છે, એમાં 1, 2, 3, 4, 5 એમાંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે, તેના 2/5 સાથે જોડીશું. તો પહેલાંને 3/4, બીજાને 4/5, ત્રીજાને 2/4, ચોથાને 1/5 અને 5માને 2/5 સાથે જોડીશું. હવે એવી રીતના કીધું છે પ્રશ્ન નંબર 9, સરખા ભાગમાં દર્શાવ્યા મુજબ ખૂટતી સંખ્યા લખો. તો એક આખી પટ્ટી હોય અને અડધા ભાગ હોય તો 1/2, 1/2 આવે. હવે એને અડધા ભાગ હોય તો એને ફરી 2 વડે ગુણી દેવાના, તેનું અડધાનું અડધું, તો એનું શું થાય? અડધાનું અડધું પૂર્ણું થાય. તો ચલો 100 × 2 કરી એનું અડધું કરવાનું, એટલે 1/4, 1/4, એટલે 1/2 ને 1/4, 1/4 જોયું, ખબર પડી. આખું એનું અડધું કરે, એટલે 1/2, આ ભાગ 1/2 હોય તો સામેનો 1/2 જોઈએ. તો આના ભાગ નીચેનું અડધું કરે, અડધાનું અડધું કરે, તો 1/4 આવે. તો 1/4, તો આનું 1/2 શું હશે? 1/4, આનું પણ 1/4. ખાનાનું માપ શું હશે? 1/4. એ રીતના બ છે, તો બધા ખાનાના માપ કેવા હોય? સરખા. જેટલું આ ખાનું છે એટલું જ બીજું, એટલું ત્રીજું, એટલું ચોથું ને એટલું પાંચમું. તો 1/5 અહીંયા, તો અહીંયા 1/5, તો આ પણ 1/5, આ પણ 1/5, 1/5, 1/4. હવે 1/5 ને અડધા કરે તો 5 × 2 કરવાના, અડધા જ કરવાના છે. તો 5 × 2, તો શું હશે? 10. તો 1/10, 1/10, આનું 1/10 હોય તો બીજાનું પણ એટલું જોઈએ. એ રીતના ત્રીજાનું, ચોથાનું, એ રીતના બી ત્રીજાના છે, એમાં બંનેમાં એવો હશે 1/10, 1/10, 1/10 ને 1/10. તો જે એને અડધું કરવાનું તેને એની બીજે એ સંખ્યાને 2 વડે ગુણી દેવાની. ચલો હવે એવી જ રીતના આપણને છે 1/3, તો આ ખાનાનું 1/3 હોય તો બાજુવાળાનું 1/3, 1/3 ને 1/3. હવે એનું અડધું કરવાનું, તો 1/3 × 2 કરવાના, તો 3 × 2 6, એટલે 1/6, આનું 1/6, તો બીજો ભાગ પણ 1/6. એટલે 1/3 છે તેનું 1/6, 1/6, 1/3, તો આનું પણ 1/6, 1/6, 1/3, તો 1/6 ને 1/6. એવી જ રીતના આપેલું છે ડ, તો એનું માપ શું છે? 1, તો એનું અડધું 1/2, 1/2, 1/2 નું અડધું 1/4, 1/4, 1/4 ને 1/4. હવે એ જ રીતના 1/4 નું અડધું કરે તો 4 × 2 કરે તો 4 × 2 8, એટલે 1/8, 1/8. પછી 1/4 નું, તો 1/8, 1/8, 8 ના જ 1/4 નું, તો 1/8, 1/8, 1/4 નું 1/8 એ 1/8. એવી રીતના આપણને કીધું હોય કે 1/6 આપણને 2, 3, 4 આપે, તો ચલો 7નું કીધું હોય તો 1 પછી 1, આપણને કીધું હોય 1/7 અહીંયા, તો અહીંયા 1/7, 1/7 ને 1/7, 1/7, બરાબર છે? તો 1/7, તો એને આપણે એનો ફરી ભાગ પાડે તો 1/7 નું શું થાય? 1/14, 1/14, 1/7, 1/14, 1/14, ખબર પડી. જે હોય એને 2 વડે ગુણી દે એટલે એનો અડધો ભાગ બની જાય. એવી જ રીતના છે પ્રશ્ન નંબર
प्रश्न नंबर दस के सूचना मुजब पूर्ण करो तो एक फूलनी 1/5 पाकड़ी देखाय छे तो बाकीनी पाकड़ी दोरीने चित्र पूर्ण करवानुं छे। तो एक पाकड़ी आपेली छे तो हवे 1/5 એટલે કુલ કેટલી પાકડી હોય છે 5 એક આપેલી તો કેટલી બાકી રહી 4 તો 1 2 3 4 દોરીને આપણે પૂર્ણ કરીશું। એવી જ રીતના બીજું છે એક પંખાનું 1/3 પાખિયું દેખાય છે તો બાકીના પાખિયા દોરીને પૂર્ણ કરો। ચલો પંખાને કુલ કેટલા પાખિયા હોય 3 હવે 4 પાખિયાવાળા પણ આવે છે પણ આપણે કયા પાખિયાની વાત કરી છે 3 કીધું છે એમાંથી કેટલું આપેલું છે 1 તો 2 દોરીને પૂર્ણ કરી દેવાનું 2 દોરી દીધા અને પૂર્ણ કરીશું એટલે કુલ 3 પાખિયા થઈ જાય છે એમાંથી એક જ પાખિયું આપણને આપેલું હતું। એવી જ રીતના આપણને કીધું છે ત્રીજું કે એક પંખાના 1/2 પાખિયા દેખાય છે તો બાકીના પાખિયા દોરીને પૂર્ણ કરો। ચલો તો કુલ પંખો અને પાખિયા કેટલા હોય 3 એમાંથી આપણને 2 જ દેખાય છે તો બાકી કેટલું રહ્યું 1 તો 1 દોરીને આપણે શું કરીશું પૂર્ણ કરીશું। હવે એવી રીતના જ કીધું છે ચોથું એક કારના 3/4 પેડા દેખાય છે તો બાકીના પેડા દોરીને પૂર્ણ કરો। ચલો કુલ કેટલા પેડા હોય જોઈએ 4 એમાંથી કેટલા દેખાય છે 3 જ તો 1, 2, 3 દેખાય છે તો અહીંયા એક બાકી છે તો એ દોરીને પૂર્ણ કરીશું। તો આમાં શું કહેવા માગતો હતો પ્રશ્ન નંબર 10માં કે ફૂલની પાકડી આપેલી છે કેટલી 1 જ આપેલી છે અને કુલ જોઈએ કેટલી 5 તો આપણે 4 દોરીને પૂર્ણ કરી દેવાની। એટલે પંખાનું 1/3 પાખી એક જ પાખી દેખાતી હતી ઘટતા હતા કેટલા 2 તો એ 2 દોરીને પૂર્ણ કરી દેવાના। એટલે ત્રીજાનું હતું કે પંખાના 2 જ પાખી દેખાતા હતા તો કુલ હોય કેટલા 3 તો 1 દોરીને પૂર્ણ કરીશું। એવી જ રીતના ચોથું છે કારને પૈડા કેટલા હોય 4 એમાંથી કેટલા દોરીએ આપણે 3 બાકી કેટલું રહ્યું 1 તો 1 એ દોરીને પૂર્ણ કરી દઈશું। એવી જ રીતના છે પાંચમું એક ડાળ પર લટકેલા 3/5 સફરજન દેખાય છે તો બાકીના સફરજન દોરી ચિત્ર પૂર્ણ કરો કુલ કેટલા દેખાય છે 3 બાકી દેખાય છે 3 ને કુલ કેટલા હોવા જોઈએ 5 તો એ 2 દોરી દીધા એટલે આપણું કામ પૂર્ણ એટલે કે 5 દોરીને પૂર્ણ કરીએ। ચલો હવે આપણને આગળ આપેલું છે પ્રશ્ન નંબર 11 સૂચના રામુ કેટલી શાકભાજી તેના મિત્રને આપવા ઈચ્છતો હતો તે ઈચ્છતો કેટલીક શાકભાજી તેના મિત્રને આપવા ઈચ્છતો આપણે આ પાઠ્યપુસ્તકના દાખલા છે મેં નોટમાં લખીને તમને ફોટા પાડીને મોકલેલા હતા વિસ્તૃત તમે લખેલું હશે એટલે તમે એમાં જોઈ શકો છો ને હું અહીંયા સમજાવું છું પણ ખરા તેને 1/5 ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાકા ટીનુને આપ્યા મીનાને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા આપ્યા દીનુને બાકીની શાકભાજી આપી તો ટીનુને મળેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ કરો મીનુને મળેલા ભાગ પર લીલા રંગનું વર્તુળ કરો તથા દીનુને મળેલ ભાગ પર પીળા રંગનું વર્તુળ કરો એમાં જે કરવાનું કીધું એ પછી જોઈશું। ચલો બટેકા અને ટમેટા આપેલા તો સૌથી પહેલાં આપણે ગણવાના બટેકા કેટલા છે અને ટમેટા કેટલા છે તો આપણે બટેકા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 કુલ બટેકા કેટલા છે 18 અને ટમેટા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 કુલ ટમેટા કેટલા છે 20 અને બટેકા 18 તો ચલો બટેકા 18 છે તો ટમેટા પહેલાં આપવાના હતા તો 20 × 1/5 તો 4 × 5 = 20 તો 4 ટમેટા આપ્યા અને બટેકા કેટલા 1/3 કુલ બટેકા કેટલા છે 18 તો 18 ભાગ્યા 3 ગયો તો કેટલા બટેકા આવે 6 તો 6 બટેકા અને 4 ટમેટા ટીનુને આપ્યા। ચલો પછી શું કહ્યું ટીનુને મળેલા ભાગ પર લાલ વર્તુળ કરો તો ઓલાને કેટલા આવ્યા 6 આવ્યા તો 6 બટેકા ઉપર આપણે લાલ રંગ દોરી દીધા અને ટમેટા કેટલા આપ્યા 4 તો એમાં લાલ હવે શું કીધું મીનુને 2/5 ભાગના ટમેટા ચલો 2/5 ગુણ્યા કેટલા કરવાના થશે આપણે ચલો શું કીધું છે સૌથી પહેલાં ટમેટા તો 2/5 ગુણ્યા કેટલા કરશું આપણે ટમેટા કેટલા છે 20 તો 5 × 20 તો કેટલા આવશે 4 × 2 = 8 8 ટમેટા ઉપર આપણે શું કરીશું લીલો રંગનું વર્તુળ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 ઉપર લીલા અને બીજું કેટલું 3/6 ભાગ કુલ બટેકા કેટલા હતા 18 3/6 × 18 તો 6 × 3 = 18 થશે તો 3 × 3 = 9 તો 9 બટેકા ઉપર લીલો રંગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બટેકા ઉપર કરી દીધો પછી શું કહ્યું બાકીની શાકભાજી તેને ટીનુના મળેલા ભાગ બાકીની શાકભાજી તે કોને આપી જે બાકીની શાકભાજી વધી અને દીનુને બાકીની શાકભાજી આપી તો દીનુને બટેકા કેટલા મળ્યા 3 અને એના ઉપર કેવો રંગ કરવાનો છે પીળો તો દીનુને 3 બટેકા મળ્યા અને ટમેટા કેટલા મળ્યા તો 1, 2, 3, 4, 5, 6, 7 ટીનુને 7 ટમેટા અને 3 બટેકા મળ્યા। એવી જ રીતના બીજું છે પિંકી 20 ચોકલેટ તેના મિત્રને આપવા ઈચ્છે છે તો 1/4 ભાગની ચોકલેટ નિશાને અને 1/5 ભાગની ચોકલેટ
દિશાને અને 2/5 ભાગની ચોકલેટ સીમાને આપેલ છે. નિશાને મળેલા ભાગ પર વાદળી, દિશાને મળેલ પર નારંગી અને સીમાને મળેલ પર જાંબલી રંગનું વર્તુળ કરો. તો ચલો કુલ ચોકલેટ કેટલી છે તો આપણે જોઈએ. કેટલી છે તો કે 20 છે. તેમાંથી 1/4 ચોકલેટ કોને આપે છે? નિશાને. તો 4 × 5 = 20 આવશે. તો 5 ચોકલેટ કોને આપી? નિશાને. નિશાને આપી 5 ચોકલેટ, તેમાં વાદળી રંગ કરી દીધો. પછી 1/5 ભાગની ચોકલેટ દિશાને. દિશાને એટલે 1/5 × 20. તો 4 ચોકલેટ આવશે. 4 ચોકલેટ ઉપર કેવો કરવાનો કીધો છે? નારંગી. તો 4 ઉપર નારંગી કરી દીધું. હવે શું કીધું? નિશા અને 2/5 ભાગની ચોકલેટ સીમાને આપે છે એટલે 2/5 × 20 કરવાની. તો 5 × 21 તો 8 આવ્યું. 8 ચોકલેટ ઉપર કેવો રંગ કરવાનો? જાંબલી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ચોકલેટ ઉપર જાંબલી રંગ કરી દીધો. તો બાકી રહેલી વધેલા ભાગ પર કાળા રંગનું વર્તુળ કરો. તો 2 ચોકલેટ 3 ચોકલેટ બાકી, એના ઉપર કેવું કરીશું? કાળા રંગનું વર્તુળ કરીશું. તો ચલો બાળકો, આજે આપણે અહીંયા સુધી જોયું. આગળના પીરિયડમાં આપણે આગળ જોઈશું. તો હું તમને આ પાઠ પૂરો થશે એટલે PDF બનાવીને મોકલી દઈશ. તો તમારે બધાએ જોવાનું છે, ના ખબર એ પડે મને પૂછતા રહેજો અને લખતા રહેજો, બરાબર છે? હું તમને આ દાખલા 2 ફરીથી સમજાવીશ. તમે બધા નોટમાં લખેલા જ છે, મેં ફોટા પાડીને મોકલ્યા હતા, આપણા પુસ્તકના જ છે. તો ચલો બાળકો, અહીંયા સુધી આગળના પીરિયડમાં આગળ જોઈશું. થેન્ક યુ.